નમસ્કાર દોસ્તો, રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું ભવ્યાતિ ભવ્ય સ્વાગત છે. આગલા વિડીયોઝની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ, ભારતનો વારસો અનેક પ્રકારના ઉદાહરણો, દાખલા, દલીલો, દ્રષ્ટાંતો દ્વારા સમજવાની કોશિશ કરી છે. આજે આપણે વાત કરવાની છે ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું ભાઈ, અને પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, આજે જરા આપણે આ ટોપિકની વિશદ દહન ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પ્રાકૃતિક વારસો એટલે અહીંયા ચિત્રની અંદર તમને જે રીતે દેખાય છે એ રીતે પ્રકૃતિ પાસેથી મળેલી અમૂલ્ય ભેટ. પ્રકૃતિએ માનવીને જે કઈ ભેટ આપી છે, નદીઓ, તળાવ, સરોવર, રણ પ્રદેશ, ખીણ પ્રદેશ, એને કહેવાય છે પ્રાકૃતિક વારસો. વ્યવસ્થિત વ્યાખ્યાની આપણે વાત કરીએ તો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વિવિધતાથી ભરેલો છે. ભારત દેશ જ્યાં રણ પ્રદેશો છે, મોટા નાના પહાડો છે, પર્વત માળાઓ છે, શિખરો છે, હિમથી ઢંકાયેલા શિખરો છે, સરોવર છે, તળાવ છે, સાગર છે, મહાસાગર છે, કુદરતે ભારતને છોટા હાથે પ્રાકૃતિક વારસાની ભેટ આપી છે. એટલે ભારતનો પ્રાકૃતિક વારસો છે એ વિવિધતાથી ભરપૂર છે. ભારતના પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા ઊંચા પર્વતો, સાતપુડા, મહાદેવ, મૈકલ, વિંધ્યાચળ, આવા અનેક પ્રકારના પર્વતો, જંગલો, વરસાદી જંગલો છે અને આવા મોસમી જંગલો છે, કાંટાળા જંગલો છે, ઝરણાઓ છે, અનેક પ્રકારની નદીઓ છે, બારમાસી નદીઓ પણ છે અને મોસમી નદીઓ પણ છે. ઉત્તર ભારતની અંદર નજર નાખો તો ગંગા, યમુના, ચંબલ, બેતવા, કેન, સોણ એ બધી ઉત્તર ભારતની નદીઓ છે. કચ્છનું રણ છે તો રાજસ્થાનનું રણ છે. અરબ સાગર છે તો બંગાળાની ખાડી પણ છે. ઉત્તર ભારતનું ફળદ્રુપ મેદાન છે તો પશ્ચિમ તટીય મેદાન પણ છે અને પૂર્વ તટીય મેદાન પણ છે. ઊંડી ઊંડી ખીણ પ્રદેશો છે. ઋતુઓ અલગ અલગ પ્રકારનો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, સ્પષ્ટ ઋતુઓનો જ્યાં અનુભવ થાય છે. તરુઓ એટલે નાના નાના છોડ, એને તરુ કહેવાય. વેલા, વેલીઓ, પર્ણો, પુષ્પો, અનેક પ્રકારના જીવજંતુઓ, આ બધું ભારત દેશને કુદરતે છૂટા હાથે આપ્યો છે. આને કહેવાય છે પ્રાકૃતિક વારસો, પ્રકૃતિ પાસેથી મળેલી અમૂલ્ય ભેટ. તો હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ પ્રાકૃતિક વારસાનું મહત્વ શું, પ્રાકૃતિક વારસાનું મહત્વ શું? તો કે ભાઈ આપણું જે શાસ્ત્રીય સંગીત છે અને આપણું લોક સંગીત છે એ સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે. શાસ્ત્રીય સંગીત એટલે જેમાં રાગનું મહત્વ છે, શ્રી, દીપક, મેઘ, ભૈરવી ને હિંડોળ આવા મુખ્ય રાગો છે. સારે ગ મ પ ધ ની સા મુખ્ય સાત સ્વર છે. એની ઉપર જે રચાયેલું સંગીત એને શાસ્ત્રીય સંગીત કહેવાય છે દોસ્તો. એ સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે. અલગ અલગ પ્રહરની અંદર અલગ અલગ રાગ ગવાય. અને આપણું જે લોક સંગીત છે, લોક ડાયરાની અંદર ગવાતા ગીતો એ આપણું લોક સંગીત છે. આપણા ગુજરાતી ભાષાના ઘણા બધા સાહિત્યકારો, ડાયરાના કલાકારો લોક સંગીત આપણને પીરસે છે અને એની અંદર પ્રકૃતિનું જબરદસ્ત વર્ણન હોય છે. આપણી ઋતુઓ સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે. આપણે જે કઈ ગીતો ગાઈએ છીએ
કાવ્યોની રચના થાય છે, તહેવારો છે, ચિત્ર દોરીએ છીએ, ગમે તે પ્રકારનું ચિત્ર દોરીએ, પશુ પક્ષી નદી તળાવ વૃક્ષ કોઈ પણ પ્રકારનું ચિત્ર હોય, એટલે એમાં પ્રકૃતિની નાની મોટી બાબત તો આવે જ. આપણો કોઈ પણ તહેવારને આપણે ઉઠાવીએ, કોઈ પણ તહેવાર, તો પ્રકૃતિને સાથે રાખીને આપણે તહેવારો ઉજવીએ છીએ. સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એમાં પણ કેળના પાંદની જરૂર પડે, આસો પાલવના પાનની જરૂર પડે, તુલસી પત્રની જરૂર પડે, તુલસી વિવાહ હોય. વિચાર કરો, આ ભારત દેશની સંસ્કૃતિ કેટલી બધી વિવિધતાથી ભરપૂર છે કે જ્યાં તુલસી જે છોડ છે એના લગ્ન ઠાકોરજી સાથે થાય છે. પ્રકૃતિને આપણે કેટલી આપણી સાથે રાખીએ છીએ. આપણા કોઈ પણ પ્રકારના ગુજરાતી કાવ્ય હોય, વા વાયાને વાદળ ઉમટિયા, પ્રકૃતિનું વર્ણન આવે જ. મન મોર બની થનગાટ કરે, પ્રકૃતિનું વર્ણન એની અંદર આવે જ. આપણી જે સારવાર કરવાની પદ્ધતિ, જે આપણું આયુર્વેદ છે, દેશી ભાષામાં જેને ડોસી વૈદુ કહેવાય, એ આયુર્વેદ સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે. દોસ્તો, કોઈ પણ પ્રકારની બીમારી હોય તો આયુર્વેદની અંદર એનું વર્ણન જોવા મળે છે. મહર્ષિ ચરક એણે લખેલો ગ્રંથ ચરક સંહિતા, અને સુશ્રુતે લખેલો ગ્રંથ એટલે સુશ્રુત સંહિતા, સંપૂર્ણપણે આયુર્વેદ ઉપર આધારિત છે. યુનાની, યુનાન એટલે કે ગ્રીક દેશની સારવાર કરવાની પદ્ધતિ, અને નિસર્ગોપચાર, નિસર્ગોપચાર એટલે હોમિયોપેથિક દવાઓ. એ હોમિયોપેથિક દવાઓ જે સારવાર કરવાની પદ્ધતિ છે એ નિસર્ગોપચાર કહેવાય. આ બધી જ પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે, એટલે પ્રાકૃતિક વારસો આપણા જીવનની અંદર વણાઈ ગયેલો છે. હવે પ્રાકૃતિક વારસાની અંદર જે જે બાબતો સમાવેશ થઈ એમાંથી એક એક બાબતની ટૂંક નોંધ આપણે સમજવાની છે. પ્રાકૃતિક વારસામાં જે બાબતોનો સમાવેશ થયો એમાંથી ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન, આ ચાર ટૂંક નોંધની આપણે ચર્ચા કરવાની છે. અને એમાંથી પ્રથમ ટૂંક નોંધ છે ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્ય ઘણા સાપુતારા જાય છે સનસેટ પોઈન્ટ જોવા માટે. સાંજના સમયે સૂર્ય મહારાજ આથમી રહ્યા હોય અને આકાશ આખું રાતું ચોળ થઈ ગયું હોય, પક્ષીઓનો ધીમો ધીમો કલરવ સંભળાતો હોય, ખળખળ વહેતા ઝરણાઓ હોય, કેટલું અદ્ભુત પ્રાકૃતિક દ્રશ્ય છે. ચોમાસાની અંદર લોકો ડાંગ જિલ્લાની અંદર હરવા ફરવા માટે જાય છે, પ્રકૃતિના ખોળવે ખોળે આનંદ મેળવવા માટે જાય છે, એ પ્રાકૃતિક દ્રશ્યોનો આનંદ મેળવે છે. દોસ્તો, એટલે ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે ભૂમિ આકારો વડે. ભૂમિ આકાર એટલે નદી તળાવ સરોવર પહાડ, એ આ પૃથ્વી ઉપર જે કાંઈ જોવા મળે છે એને કહેવાય છે ભૂમિ આકાર. અને ભૂમિ આકાર વડે જ ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયની અંદર અનેક પ્રકારની વનસ્પતિ, અનેક પ્રકારના ખનિજો, અવનવા પશુ પક્ષીઓ, શિખરો, બરફથી ઢંકાયેલા શિખરો છે. ભૂમિ દ્રશ્યો બે ગુણની અંદર આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકાય છે. દોસ્તો, પરીક્ષા માટે આ જરા અગત્યનો સવાલ છે, એટલે અહીંયા જરા ધ્યાન આપી દેજો. હિમાલયમાંથી નીકળતી બારમાસી નદીઓ, બારે બાર મહિના પાણીથી ભરપૂર રહેનારી નદીઓ છે, ગંગા યમુના, હિમાલયમાંથી નીકળતી બારમાસી નદીઓ હોય, સતલુજ હોય, બારે બાર મહિના પાણીથી ભરપૂર રહેનારી નદીઓ છે. હિમાલયની તળેટીમાં તરાઈના જંગલો આવેલા છે અને હિમાલયની અંદર જ અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ આવા યાત્રાના સ્થળો છે,
નંદા દેવી જેવા શિખરો છે. એટલે ભૂમિ આકાર છે તો આ બધી જ વસ્તુ છે, વનસ્પતિ છે, ખનીજો છે, અવનવા પશુ પક્ષીઓ છે, હિમદીપડા હિમાલયમાં જ તો જોવા મળે છે. એટલે આ બધું ભૂમિ દ્રશ્યોનું મહત્વ છે. અને ભૂમિ દ્રશ્યોની અંદર અનેક પ્રકારના ખડકો, શિલાઓ, ખનીજો, વનસ્પતિનો સમાવેશ થાય. આગળ આપણે ચર્ચા કરી તો પ્રકૃતિએ આપણને ખોરાક, પાણી, શુદ્ધ વાયુ, નિવાસસ્થાનની જરૂરિયાતો પૂરી પાડી છે. અને પ્રાકૃતિક વારસાની આપણે વાત કરીએ તો પંચતંત્રની વાર્તાઓ તમે સાંભળી હશે દોસ્તો. સિંહ અને શિયાળની વાર્તાઓ, સિંહ અને સસલાની વાર્તાઓ, એ બધી પંચતંત્રની વાર્તાઓ છે. વાર્તાઓ આપણને એકદમ સામાન્ય લાગશે, પણ એ વાર્તામાંથી કંઈક ને કંઈક બોધપાઠ આપણને શીખવા મળે છે. એ પંચતંત્રની વાર્તાઓ છે. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ હોય, એટલે ભગવાન બુદ્ધના જન્મ અંગેની કથાઓ, એને પણ પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થયો છે. ભગવાન બુદ્ધના જન્મ અંગેની કથાઓ, એમાં પણ પ્રાકૃતિક વારસાનું વર્ણન આપણને જોવા મળે છે. તો આ બધી વાત પ્રાકૃતિક વારસાની છે. હવે આગળ વાત કરીએ કે ભાઈ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. આગળ આપણે વાત કરી હતી ભૂમિ દ્રશ્યો, એવી જ રીતે બે ગુણની અંદર ખાસમ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જેને કહી શકાય, ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. તો કે ભાઈ ભારતની નદીઓ છે એ પ્રાચીન સમયથી લોકમાતાઓ રહી છે, લોકમાતા તરીકે પૂજાય છે. ગંગા મૈયા, યમુના મૈયા, યમુને મહારાણી કી જય, આ માત્ર ભારત દેશમાં શક્ય છે. ગોદાવરી, ક્ષિપ્રા કાવેરી, સ્નાન કરતી વખતે બોલવા માટેની પ્રાર્થનાઓ, એમાં પણ નદીઓના નામનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ, ઉદય એટલે કે ઉદ્ભવ અને વિકાસ એ નદી કિનારે થયો હતો. કઈ નદીઓ? તો કે સિંધુ અને રાવી. વિકલ્પોની અંદર, હેતુલક્ષી પ્રશ્નની અંદર, એક ગુણના પ્રશ્નની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એટલે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે થયો. તો સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી, આ બધી નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ અને સુખી બનાવ્યું છે. એટલે ભારતીય સંસ્કૃતિની અંદર નદીઓનું ખૂબ જ મહત્વ છે. આપણા જે યાત્રાધામો છે, આ બધા યાત્રાધામમાં ગંગા નદીનું દ્રશ્ય છે. સાંજના સમયે ગંગા નદીની આરતી થાય છે. નદીની આરતી એ માત્ર ભારત દેશમાં જોવા મળે. નાઇલ મૈયા ન કહેવાય, ગંગા મૈયા કહેવાય છે. એટલે ભારતીય સંસ્કૃતિની અંદર નદીઓનું પણ ખૂબ મહત્વ છે. પ્રાચીન સમયથી જ લોકોને પીવા માટે, વપરાશ માટે અને સિંચાઈ માટે પાણી નદીઓમાંથી જ તો મળે છે. વીજળી ઉત્પન્ન કરવાની હોય, જળ વિદ્યુત, તો પણ પાણીની જરૂર પડશે. પાણી માટે નદીઓની જરૂર પડશે. ખેતીની અંદર સિંચાઈ માટે, અલગ અલગ પ્રકારના પાકના ઉત્પાદન માટે પાણીની જરૂર પડશે અને પાણી માટે નદીઓની જરૂર પડશે. ઘણી બધી નદીઓનો ઉપયોગ જળમાર્ગ તરીકે પણ થાય છે. આગળ 15મા ચેપ્ટરની અંદર આપણે એની ચર્ચા કરીશું. તો આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો બનાવ્યા.
ટેરાકોટા જેને કહેવાય. ટેરાકોટા એટલે કાચી માટીના વાસણો. તો મકાન ઉપર લીપણ કામ થતું, છાણ અને માટીનું લીપણ કામ. કાચા મકાનો હોય, કાચી ઈંટના બનેલા મકાનો હતા પ્રાચીન સમયમાં, એ મકાનો ઉપર લીપણ કામ થતું તો ત્યાં પણ છાણ અને માટી એનું મિશ્રણ કરીને લીપણ કામ થતું. એ મકાનોની અંદર કોઈ દિવસ ગરમી ન થતી, એમાં એસીની જરૂર ન પડતી, એમાં પંખાની જરૂર ન પડતી. એટલે નદીઓ એનું મહત્વ ઘણું છે. નદી કિનારાની માટીનો ઉપયોગ કરી એમાંથી રમકડા બનાવવા, એમાંથી મકાનો બનાવવા, એટલે નદીઓનું મહત્વ ઘણું બધું છે. એવી જ રીતે એના પછીનો પ્રશ્ન જે છે આપણો, વનસ્પતિ જીવન પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવન તમે અહીં જોઈ શકો છો. આને કુવાર પાઠું કહેવાય. આ આંબળા છે, આ વડ સાવિત્રીનું વ્રત છે, આ તુલસી માતાની પૂજા છે, બધે આપણે પ્રકૃતિને સાથે રાખી છે. એટલે ભારતીય લોકોના જીવનમાં પ્રકૃતિ એક વણાઈ ગયેલી છે. ભારતની પ્રજા પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. પ્રકૃતિને પણ પૂજા થાય છે ભારત દેશમાં, અને પર્યાવરણની પણ પૂજા થાય છે. વૃક્ષોની પૂજા તમે અહીંયા જોઈ શકો છો. વડ સાવિત્રીનું વ્રત, વૃક્ષોની પૂજા થાય છે, પીપળે પાણી રેડવા જવાનો રિવાજ છે, તુલસી માતાની પૂજા છે, અને વડલાને બાળવો એ મહાપાપ ગણાય છે. આ ભારતીય પ્રજાનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ છે દોસ્તો. નાના નાના છોડ, કેળના પાંદ હોય, કેળના પાંદ તો સત્યનારાયણ ભગવાનની કથામાં એની પણ જરૂર પડે, અને શ્રીફળ શુભ પ્રસંગોમાં પણ ઉપયોગી અને અશુભ પ્રસંગોમાં પણ ઉપયોગી. કોઈનું મૃત્યુ થાય ને ત્યારે, નનામી બાંધવાની હોય ત્યારે પણ શ્રીફળની જરૂર પડે, શુભ કાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે પણ શ્રીફળની જરૂર પડે. પ્રકૃતિને આપણે ભારતીય લોકોએ જીવનમાં વણી લીધેલી છે. મનુષ્ય પ્રાણી અને પશુ પક્ષીઓનો આહાર સંપૂર્ણપણે વનસ્પતિ ઉપર આધારિત છે. ઘઉં, જુવાર, બાજરી એનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પ્રાણીઓને ખોરાક માટે પ્રકૃતિ ઉપર આધાર રાખવો પડશે, વનસ્પતિ ઉપર આધાર રાખવો પડશે. પશુ પક્ષીઓને પણ ખોરાક માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે દોસ્તો. અને આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસીની પૂજા થાય છે, અને વડ સાવિત્રીનો વ્રત કરવામાં આવે છે. હવે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનની જરાક વાત કરી લઈએ. કે ભાઈ વન્ય જીવન એનું શું મહત્વ એક પ્રાકૃતિક વારસાના અંગ તરીકે? તો કે ભાઈ સદીઓથી ભારતીય પ્રજા છે ને એ પ્રાણી પ્રેમી રહી છે. ગાય માતાની પૂજા થાય છે, એ ભારત દેશમાં થાય. દેવી દેવતાઓને, દેવી દેવતાઓના વાહન તરીકે પશુ પક્ષીઓને સ્થાન આપવામાં આવ્યું છે. સર્પ હોય, સાપ, નાગ, શંકર ભગવાનના ગળે તમને જોવા જ મળે. મહાદેવના મંદિરે જઈએ એટલે સૌથી પહેલા કાચબો, પછી નંદી, આ બે પ્રાણીઓ આપણને જોવા મળે જ. નંદી હશે, નંદીની બાજુમાં આગળના ભાગમાં કાચબો હશે, આ બે પ્રાણીઓ ત્યાં આપણને જોવા મળે છે. પ્રશ્ન થવો જોઈએ શા માટે? તો કે નંદી એ સખત પરિશ્રમ, સખત મહેનત નું એ સૂચન કરે છે, અને કાચબો છે સ્થિરતા દર્શાવે છે. સખત મહેનત કર્યા પછી, સખત પરિશ્રમ કર્યા પછી તમે સ્થિર થઈ જાઓ,
પોતાની જગ્યા ઉપર અડગ ઉભા રહી જાઓ, શિવ તત્વ તમને મળી જશે. આપણા ઋષિ મુનિઓએ કેટલું બધું ચિંતન કર્યું છે આમાં. ખોડિયાર માતાજી હોય તો એની સાથે મગરની પૂજા થાય જ. કોઈ પણ દેવી દેવતાનું તમે ઉદાહરણ લઈ લો, વિષ્ણુ ભગવાનનું વાહન એટલે ગરુડ હોય જ, માતા સરસ્વતી એટલે હંસ હોય જ. એટલે વન્ય જીવન, વન્ય પ્રાણીઓ દેવી દેવતાઓના વાહન તરીકે આપણે શીખવાયેલા છે. અને રાજા મહારાજાઓના વખતમાં ગો એનો ઉપયોગ થતો પહાડોને ચડવા માટે. ગો એક એવું પ્રાણી છે, એના શરીરથી દોરડું બાંધીને એને ઉપર ફેંકવામાં આવે તો એ જ્યાં પડે ત્યાં ચીપકી જતી, અને દોરડું પકડીને સૈનિકો છેક ગઢની ટોચ ઉપર પહોંચી જતા. તાનાજી પિક્ચર તમે જોયું હશે તો એની અંદર તાનાજીએ ઘોનો ઉપયોગ કરેલો એ પહાડ ચડવા માટે. તો આવા અનેક પ્રકારના પ્રાણીઓ વિશ્વની અંદર, એશિયાઈ સિંહ માત્ર ને માત્ર ગુજરાતની અંદર ગીરના જંગલમાં જોવા મળે. અને આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર ચાર સિંહ, ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે. વિકલ્પની અંદર આ વસ્તુ અગત્યની છે ખાસ દોસ્તો, વિકલ્પ માટે. ચાર અલગ અલગ દિશામાં ચાર સિંહ, ઘોડો અને બળદની આકૃતિને સ્થાન મળેલું છે. વન્યજીવોની રક્ષા માટે ભારત દેશની અંદર અભયારણ્યો બનાવવામાં આવ્યા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવ્યા છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ બનાવવામાં આવ્યા છે. એટલે આ બધી વાત વન્ય જીવનની છે. તો થેન્ક યુ.